બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામ પાસે રાણપુર બરવાળા વચ્ચે વાહન ટકરાવીને જૂની અદાવતમાં હુમલો કરીને હત્યાના 9 માંથી 8 આરોપીઓને અલગ અલગ ટીમો બનાવીને નાકાબંધી કરીને પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ ધરપકડ કરવામાં આવી છે. બરવાળા પોલીસે ખાનગી રાહે બાતમી મળી હતી કે જેમાં બરવાળા સાળંગપુર 3 રસ્તા પરથી એક ખાનગી વાહનમાં ભાવનગર તરફ જવાની ફિરાકમાં હતા ત્યારે નાકાબંધી કરીને વાહન ચેકિંગ દરમિયાન એક યુટિલિટી ગાડીમાં તમામ આરોપીઓ મળી આવ્યા હતા, જેથી તેને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપી જેમાં અશોક કનુભાઈ ખાચર, પ્રતાપ કનુભાઈ ખાચર, રવિરાજ અશોકભાઈ ખાચર, હરદીપ ભરતભાઈ ખાચર, કિશોર જીલુભાઈ ખાચર, ભગીરથ જીલુભાઈ ખાચર અને વનરાજ કનુભાઈ ખાચર, આ તમામ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી જીલુભાઈ આપાભાઈ ખાચર હજુ પણ ફરાર છે. હજુ પણ જો માંગો ન સંતોષાય ત્યાં સુધી લાશ સ્વીકારવા માટે મૃતકના પુત્ર ઇનકાર કરી રહ્યા છે. હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. પીડિતના નિવાસ સ્થાને સગા સંબંધીઓ તેમજ સમાજના લોકોનો ધીરે ધીરે જમાવડો જામી રહ્યો છે, ત્યારે હવે શું થશે તે બાબત પર લોકોની નજર છે. એમાં જે આરોપીઓ એ 5 અમે આખર અટક કર્યા છે અને એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કે આરોપી ક્યાં ક્યાં આસર લીધેલો છે, ક્યાં ક્યાં જગ્યાએ ગયા છે, તપાસ કરી રહ્યા છે. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, જીટીવી ન્યૂઝ, બોટાદ. તારીખ 21/6/2019 ના રોજ 5મો યોગ દિવસ છે. આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બોટાદ ખાતે આવેલી સરકારી હાઈસ્કૂલના મેદાનમાં કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિના ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી કરાઈ હતી. તારીખ 21 જૂનને યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર વિશ્વમાં હાલ તો યોગ માટે લોકો ઉત્સાહિત થઈ રહ્યા છે. તેમાં ભારતે પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. સમગ્ર ભારતમાં અલગ અલગ સ્થાનો પર તાલુકા, શહેર તેમજ જિલ્લા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે, ત્યારે બોટાદ ખાતે સરકારી હાઈસ્કૂલના મેદાનમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. તે માટે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી હતી. સમગ્ર બોટાદના લોકોમાં યોગ દિવસને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, જીટીવી ન્યૂઝ, બોટાદ. બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી, રેન્જ આઈજી, કલેક્ટર અને એસપી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા આજરોજ સરકારી હાઈસ્કૂલના મેદાનમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય સામૂહિક યોગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાવનગર રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, બોટાદ કલેક્ટર સુજીત કુમાર, બોટાદ એસપી હર્ષદ મહેતા અને બોટાદ જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, પોલીસ જવાન, સરકારી કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિતના નાગરિકોએ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો અને શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગને મહત્વ આપીને રાજ્યમાં, દેશમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ખૂબ મહત્વ આપ્યું છે અને યોગને લોકો જે રીતે જોઈ રહ્યા છે, મહત્વ આપી રહ્યા છે, એના ભાગરૂપે લગભગ આજે બોટાદ ખાતે પણ. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, જીટીવી ન્યૂઝ, બોટાદ.